સોની. વન કર્મચારીને માર મારવાના ગુનામાં 50 દિવસથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવ્યા. વસાવા બહાર આવતા જ મોટી સંખ્યામાં સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું તો રાજકીય માહોલ પણ ગરમ થઈ ગયો. લોકસભા ચૂંટણી પહેલા થયેલા તેમના છુટકારાથી ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી રસાકસીવાળી બને તેવી સંભાવના છે. જુઓ ચૈતર વસાવાના જેલવાસથી છુટકારા સુધીનો અહેવાલ. સભ્ય ચૈતર વસાવાનો છુટકારો 50 દિવસ બાદ શરતી જામીન પર આવ્યા બહાર. જેલમાંથી છુટકારો થતા સમર્થકોમાં ઉત્સાહ. રાજનેતાઓથી લઈ સામાન્ય લોકોએ કર્યું સ્વાગત. છુટકારા બાદ લોકસભા લડવાનો વસાવાનો હુંકાર. પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા તો સમર્થકો ઝૂમી ઉઠ્યા. સમર્થકોએ ઠેર ઠેર ચૈતર વસાવાનું ફૂલહારથી સ્વાગત કર્યું તો પોતાની પાર્ટીના રાજકીય નેતાઓએ પણ ચૈતર વસાવાના સ્વાગત માટે તૈયારીઓ કરી હતી. જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વસાવાના શરતી જામીન મંજૂર કર્યા. વન કર્મચારીને માર મારવા અને હવામાં 1 રાઉન્ડ ફાયરિંગના કેસમાં ચૈતર વસાવા છેલ્લા 50 દિવસથી રાજપીપળા જેલમાં બંધ હતા. અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. કોર્ટે ચૈતર વસાવાને જામીન આપ્યા અને તેઓ બહાર પણ આવી ગયા. જોકે વસાવા નર્મદા જિલ્લાની હદમાં પગ નહીં મૂકી શકે. જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી નર્મદા અને ભરૂચ જિલ્લામાં નહીં પ્રવેશવા તથા 1 લાખ રૂપિયાની શરતે કોર્ટે તેમને જામીન આપ્યા છે. ચૈતર વસાવા જેલથી બહાર આવતા જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. ભરૂચથી લોકસભા લડવા માટે આમ આદમી પાર્ટીએ તેમનું નામ જાહેર કરી દીધું છે તો ચૈતર વસાવાએ પણ લડવાની તૈયારી બતાવી અને જીતવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભરૂચ લોકસભા ચૂંટણીમાં માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે, એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે, 28 જેટલા દળોનું ગઠબંધન છે. આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય, ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમને માન્ય રહેશે અને એ રીતના અમે આગળ વધીશું. ડેડિયાપાડા વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા, તેમની પત્ની, પીએ અને ખેડૂત મિત્ર સહિત કુલ 9 લોકો સામે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધ્યા બાદ ચૈતર વસાવા ગુમ હતા. હવે આ સમગ્ર કેસની વાત કરીએ તો 29 ઓક્ટોબરે વન વિભાગની જમીન પર ખેડૂતો ખેતી કરતા હતા જેને વન કર્મચારીઓએ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વાતચીત કરવા માટે ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ઘરે બોલાવ્યા બાદ ચૈતર વસાવાએ વન કર્મીઓને માર માર્યો હતો. ખેડૂતોને પૈસા ચૂકવવા માટે કહ્યું હતું, જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચૈતર વસાવાએ હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરી વન કર્મચારીઓને ધમકાવ્યા હતા. બીજા દિવસે પણ પૈસાની માગણી કરી હતી. વન કર્મચારીઓએ 1 ખેડૂતને પૈસા આપી દીધા. ત્યાર પછી વન કર્મચારીઓએ ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે
એમને ખબર હોવી જોઈએ, આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે, આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ, અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી, ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છીએ. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૈતર વસાવાએ જીત મેળવી હતી, તો હવે અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાની પસંદગી કરી છે. જો કે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાએ લડવું માને તેટલું સરળ નથી, કારણ કે અનેક કાયદાકીય આંટી ઘૂંટીને તેમનો સામનો કરવો પડશે. પરંતુ જોવાનું રહેશે કે જો લડશે તો કેવી રસાકસી જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.